ચૂંટણીમાં લોકસભાની બેઠકો પર પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 14% મતદાન. અખિલેશ યાદવે કર્યું ટ્વીટ, કર્યું બદલો લેવાની સારી તક. રાજીવ ગાંધીની હત્યાને લઈને સિંગાપુરમાં રાહુલ ગાંધીએ કરી સ્પષ્ટતા, કહ્યું મેં અને મારી બહેને પિતાના હત્યારોને માફ કર્યા છે. પાણીની તંગીને લઈને પહોંચી વળવા પૂરતું છે આયોજન, સીએમ વિજયભાઈ રૂપાણીએ કર્યો દાવો, છેવાડાના ગામડા સુધી પહોંચશે પાણી. 30,000 ખેડૂતો સાથેની રેલી પહોંચી થાણે, આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનો કરશે ઘેરાવો, દેવું માફ કરવાની છે માંગ. રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં 5ના થયા મોત, કચ્છમાં ચ્વેડલ પાછળ કાર અથડાતા 3 લોકોના થયા મોત, તો લીંબડી બગોદરા હાઈવે પર 2 લોકોના થયા મોત. જાસૂસીના આરોપ પર નવાઝુદ્દીનની પત્નીએ તોડ્યું મૌન, કહ્યું નવાઝ વિરુદ્ધ લાગેલા આરોપ પાયા વિહોણા, તપાસમાં તથ્ય આવશે સામે.